હેલો ફ્રેન્ડ્સ, હું છું હિના ચૌહાણ અને સ્વાગત છે તમારું અમારા સ્પેશિયલ પ્રોગ્રામ જેનું નામ છે મેકઓવર મેન ચિરાગ. જી હા, આજે આપણે યુવાની વાત કરવા જઈ રહ્યા છીએ જે કોઈ એક વસ્તુ પર ફોકસ કરે છે અને તે બધાથી અલગ દેખાવું અને હંમેશા એવું જ ઈચ્છતો હોય છે કે બધા મારી સ્ટાઇલને ફોલો કરે, પરંતુ તેના માટે જરૂરી છે એક ગ્લેમરસ લુક અને સ્ટાઇલની. આજે આપણે એક એવા યુવાને મળવા જઈ રહ્યા છે જેને એક સામાન્ય વારસાગત વ્યવસાયથી પોતાના કરિયરની શરૂઆત કરી અને આજે લોકો તેમને ઓળખે છે મેકઓવર મેન તરીકે, જેમનું નામ છે ચિરાગ. સ્ટાઇલ, ફંકી હેર્સ અને ઓસમ આઉટફિટ એ તો જાણે આજકાલની ઓળખ બની ગઈ છે. જેમ જેમ સમય આગળ વધતો જાય છે, સદી બદલાય છે, તેમ ટ્રેન્ડ પણ બદલાય છે અને લોકો ટ્રેન્ડ મુજબ પોતાને ઢાળતા હોય છે. અને સ્ટાઇલિશ દેખાવું કોને ના ગમે, પરંતુ આ સ્ટાઇલ માટે જરૂરી છે કોઈના પ્રોપર ગાઈડન્સની અને સાથે સાથે એક અલગ બદલાવની, જે હેર્સથી શરૂ થઈ અને હાવભાવ સુધી હોય છે. ત્યારે આજે આપણે એક એવા લુક ચેન્જર વ્યક્તિની વાત કરી રહ્યા છીએ જેમણે તેમના વારસાગત વ્યવસાયથી પોતાના કારની શરૂઆત કરી હતી અને આજે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ગુજરાતની બહાર પણ મેકઓવર મેનથી ઓળખાય છે, જેમનું નામ છે ચિરાગ શીશાંગિયા. આજનું વર્લ્ડ છે એ ગ્લેમરસ વર્લ્ડ કહેવાય છે, બધાને ગ્લેમરસ દેખાવાની એક અલગ જ ચાહના હોય છે. ત્યારે આજે આપણી સાથે એક એવા વ્યક્તિ છે કે જેણે અલગ અલગ લોકોને અલગ અલગ સ્ટાઇલ કરીને ગ્લેમર વર્લ્ડના એવા મુકામ સુધી પહોંચી ગયા છે કે જ્યાં હવે તેમને તેમના નામથી લોકો ઓળખે છે. આવો આપણે ડાયરેક્ટ તેમના સાથે જ વાત કરીએ, જેનું નામ છે ચિરાગ, જેને આપણે મેકઓવર મેન તરીકે ઓળખીશું આજથી. અને એકચ્યુઅલી એ મેકઓવર મેન જ છે. ચિરાગ, વેલકમ ટુ લાઈવ ગુજરાત ન્યૂઝ. મને પહેલાં એ જણાવો ચિરાગ કે જે રીતના તમે તમારી લાઈફ શરૂઆત કરી, સ્ટાર્ટિંગથી લઈને અત્યાર સુધી એક અલગ જ લેવલ પર તમે છો. લોકો અત્યારે તમારા એક સ્ટાઇલ આઇકન કહી શકો કે જેને એક અલગ દેખાવું હોય એના માટે તમે કામ કરી રહ્યા છો. તમારી લાઈફ સ્ટોરી મને ટૂંકમાં જણાવો. એકચ્યુઅલી મેં સ્ટાર્ટ કર્યું 2004થી. 2004ની અંદર મારા ફાધર ઓફ થયા, એ પછી મેં નાના સલૂનથી સ્ટાર્ટ કર્યું હતું. પછી જોબ કરી અને જોબ કર્યા પછી લાઈફમાં એક ટ્વિસ્ટ આવ્યું કે જેનાથી મેં પોતાનું સલૂન સ્ટાર્ટ કર્યું. ત્યારે પણ બહુ નાના સલૂનથી સ્ટાર્ટ કર્યું હતું મેં અને આજે ઘણી બધી સેલિબ્રિટી સાથે મેં કામ કરેલું છે. એની અંદર નવકાર ઇન્સ્ટિટ્યૂટ કરીને જે એના શો કરેલા છે, ઘણા બધા ઇવેન્ટ્સ કરેલા છે. આજે હું એક મિસ્ટર ગુજરાત એન્ડ મિસ ગુજરાતની એક બ્રાન્ડ છે એની સાથે પણ કામ કરી રહ્યો છું. મને એક વસ્તુ જણાવો કે આપે જે શરૂઆત કરી, આપનું વતન જામનગર છે, જામનગરના એક નાના એવા ટાઉનમાંથી તમે આવો છો અને અમદાવાદ એક અત્યારે હવે મેગા સિટીનો દરજ્જો પામી ચૂક્યું છે, ત્યારે કેટલું ટફ રહ્યું છે, કેટલું સંઘર્ષમાં રહ્યું છે આ લેવલ સુધી પહોંચવા માટે, આ જર્ની, જે એ જર્નીની શરૂઆત, કેટલા પડાવ આવ્યા, કઈ રીતના તમે આટલા આગળ આવ્યા, એક ટાઉનથી કરીને એક મેગા સિટી સુધીની સફર આપના માટે કેવી રહી? પહેલી વસ્તુ તો કે જે નાની સિટીથી મેં સ્ટાર્ટ કર્યું છે કે જે મારું ટાઉન છે, આજે એક પ્રાઉડ ફીલ થાય છે કે મારા ફાધર કે મારા ગ્રાન્ડફાધર કે એ લોકોનું બહુ એ લોકોને પણ ઘણી સ્ટ્રગલ કરેલી છે લાઈફમાં, છતાં એ લોકોનું ક્યાંય કોઈ જગ્યાએ નામ નથી આવ્યું. અને અપ્સ ડાઉન તો દરેકની અંદર હોય જ છે, દરેક ફિલ્ડની અંદર થોડું અપ્સ ને થોડું ડાઉન તો રહેવાનું જ છે. બટ સારું એવું ફીલ થઈ રહ્યું છે અત્યારે કે આ લેવલ કરીને, અને ફાધરને પણ એમ કે એના બ્લેઝિંગથી જ હું આ લેવલ પર પહોંચ્યો છું. આપે જે અત્યારે જે આપનું સલૂન છે અને તમે જે રીતના શરૂઆતથી અહીંયા જે શરૂ કર્યું છે એના માટે શું આપે ક્યાંય ટ્રેનિંગ લીધી હતી અથવા જે આ વારસાગત તમારું કામ હતું એમાં તમે ક્યાંય ઇમ્પ્રુવમેન્ટ કર્યું કે આ લેવલ સુધી તમે કઈ રીતના પહોંચ્યા? એકચ્યુઅલી એ અમારા બ્લડની અંદર છે આ વસ્તુ, અને ટ્રેનિંગ તો મેં કોઈ જગ્યાએ હજી સુધી લીધી નથી. બસ મારું એક જ વસ્તુ છે કે જ્યારે રોડ પર કેબિન ઉપર કોઈ કામ કરતું હોય છે એની પાસે પણ આર્ટ હોય છે, તો મને એની પાસે જઈને પણ શીખવામાં કોઈ પ્રોબ્લેમ નથી હોતો. અને જે અમારા ટ્રેનર હોય છે, ઇન્ટરનેશનલ ટ્રેનરો, એની સાથે પણ શીખવામાં કોઈ પ્રોબ્લેમ નથી હોતો. બટ ખાલી નેચર એવો છે કે જ્યાં એટીટ્યુડ હોય છે ને એવા લોકો પાસે હું કામ શીખતો નથી, પણ જેને શીખવાડવાની ભાવના હોય છે ને એની પાસે નીચે બેસીને પણ હું શીખી લઉં છું કામ. આ રોલ ક્યાંક ને ક્યાંક ચેલેન્જિંગ રહ્યો છે. તમે પોતે એક એલ્ડર સન છો, ફેમિલી માટે ઓબ્વિયસ હોય છે કે એક જવાબદારી ભર્યું એલ્ડર સન માટે રહેતું હોય છે, તો આ બધામાંથી તમે આ સલૂન, પરિવાર અને સમાજ આ વસ્તુને મેનેજ કઈ રીતના કરી? એ બહુ ટફ ટાઈમ હતો. ફર્સ્ટ કે જ્યારે તમારી ફેમિલી તમારી સાથે નથી ઊભી રહેતી, તો એ જે ટાઈમ તમારે ફેસ કરવો એ બહુ ટફ હોય છે. બટ મને ગોડમાં એટલો બિલીવ છે અને માઇન્ડ એવું છે પહેલેથી કે કરવું છે તો જે પણ ફિલ્ડની અંદર તો કીડો થવું છે, બાકી નહીં કરવાનું. અને
સ્ટાર્ટિંગથી જ એવું રાખું છું કે સ્ટાર્ટ કરું એટલે મને આટલા પ્રોબ્લેમ આવશે જ એ માઇન્ડ સેટ કરીને જ હું ચાલતો હોઉં છું. પછી એમાં ફેમિલી હોય, સોસાયટી હોય કે ફ્રેન્ડ્સ હોય કે એક્સવાયઝેડ કોઈ પણ હોય, તો ટફ તો છે થોડું અને રહ્યું પણ છે ટફ એ. બટ અત્યારે આજે એ જ ફેમિલી, એ જ રિલેટિવ, એ જ ફ્રેન્ડ્સ ના થિંકિંગ ચેન્જ થઈ ગયા છે મને લઈને. ત્યારે અલગ હતું, અત્યારે અલગ હતું. એ પણ આટલું સ્ટ્રગલ પછી આ લેવલ પહોંચ્યા પછી થયું છે, તો ટફ તો ઘણું રહ્યું છે. તમે વ્યક્તિગત કેવું ફીલ કરો છો જ્યારે એક ટાઉનમાંથી આવ્યા, સ્ટ્રગલ કરી કરીને આગળ, ખૂબ સંઘર્ષ રહ્યો છે એક યંગ એજ માટે, આ બધો સંઘર્ષ એટલો બધો આજના સમય પ્રમાણે સહન કરી શકતા નથી. તમે આટલી એજ પર આવ્યા પછી હવે આ લેવલ પર પહોંચી ચૂક્યો છે કે અત્યારે લોકો તમને તમારા નામથી ઓળખે છે કે ભાઈ સ્ટાઇલ, દેટ મીન ચિરાગ. તો આ એક અનુભવ કેવો છે તમારા માટે? એક અનુભવ હજી પણ, હજી મેં ઘણો, જો હું એક સ્ટાર્ટ કરો ના તમને રિઝલ્ટ નહીં રહેશે. શું ફ્યુચર પ્લાન છે હવે આ જ્યારે આ જગ્યાએ તમે છો? અત્યારે લગભગ દરેક વ્યક્તિ ઈચ્છતો હોય છે કે એક અલગ કંઈક લુક કેરી કરે, એના માટે થઈને હવે આપનો ફ્યુચર પ્લાન શું છે? આપ ક્યાં સુધી જવા માગો છો, આગળ કઈ રીતના કામ કરવા માગો છો? અત્યારનો તો ફ્યુચર પ્લાન એક છે કે હું જે આટલી બધી મોડલ સાથે કામ કરી રહ્યો છું એ બધી જ મોડલ સાથે મારું પોતાનું એક સીકે ચેરિટેબલ ટ્રસ્ટ કરીને છે. એની અંદર, એના થ્રુ મારે બધી જે મોડલ્સો છે એમાં જે પણ અનાથ આશ્રમની છોકરીઓ હોય છે એ લોકોના મેકઓવર કરી અને એ મોડલ સાથે મારે એ લોકોને વર્ક કરાવવું છે. મારો અત્યારે ફ્યુચર પ્લાન એ ચાલ્યો કે મારું એક ડ્રીમ પ્રોજેક્ટ છે અત્યારે, એ પ્લાન છે મારો અત્યારે. ઓકે, ઘણા બધા લોકો મતલબ મેકઓવર કરવા માંગતા હોય છે, સ્ટાઇલ કેરી કરવા માંગતા હોય છે, એક નાનું એવું એ લોકોને કંઈક તમે કહો કે જેથી એ લોકોની જે સ્ટાઇલ છે એને લોકો કેરી કરે અને પોતાની જાતને અંડર એસ્ટિમેટ ફીલ ના કરે? એના માટે સ્પેશિયલી એક જ વસ્તુ કહીશ કે તમે જ્યારે પણ કોઈ સ્ટાઇલિસ્ટ પાસે જાઓ છો કે તમારા હેરને લઈને કે બ્યુટીને લઈને કંઈ પણ વસ્તુ તમે કરાવતો, તો માઇન્ડમાં એ વિચારવાનું બંધ કરી દો કે મને લોકો કેવું કહેશે, હું કેવી લાગું છું. લોકોને છોડી દો સાઈડમાં, મેં જે કર્યું છે એ સ્ટાઇલ છે અને મારાથી આ, મારા સિવાય આ સ્ટાઇલ કોઈ જ નહીં કરી શકે. આ માઇન્ડસેટથી ચાલશે તો એનો કોન્ફિડન્સ લેવલ પણ વધશે. અને જે જેમ કે સંજુ મૂવીમાં જોયું હતું, કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના, બસ આ જ વસ્તુ મગજમાં રાખે એટલે કોન્ફિડન્સ લેવલનો અપ રહેશે. જે રીતના ચિરાગે આપણા સાથે વાત કરી અને એમણે જણાવ્યું કે ભાઈ એવું કંઈ જ નથી કે ભાઈ કોઈ પણ વ્યક્તિ સારો નથી લાગતો, અને એ વાત પણ ચિરાગની હિસ્ટ્રીથી ખ્યાલ આવે છે કે ગામડાનો વ્યક્તિ પણ સખત મહેનત અને ડ્રીમ્સથી આગળ વધે છે. કેમેરામેન જીગર મકવાણા સાથે જયતાલી શ્રીમાળી, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. સ્ટાઇલ, ફંકી હેર્સ અને ઓસમ આઉટફિટ એ તો જાણે આજકાલની ઓળખ બની ગઈ છે. જેમ જેમ સમય આગળ વધતો જાય છે, સદી બદલાય છે, તેમ ટ્રેન્ડ પણ બદલાય છે અને લોકો ટ્રેન્ડ મુજબ પોતાને ઢાળતા હોય છે. અને સ્ટાઇલિશ દેખાવું કોને ના ગમે, પરંતુ આ સ્ટાઇલ માટે જરૂરી છે કોઈના પ્રોપર ગાઈડન્સની અને સાથે સાથે એક અલગ બદલાવની, જે હેર્સથી શરૂ થઈ અને હાવભાવ સુધી હોય છે. ત્યારે આજે આપણે એક એવા લુક ચેન્જર વ્યક્તિની વાત કરી રહ્યા છીએ જેમણે તેમના વારસાગત વ્યવસાયથી પોતાના કાર્યની શરૂઆત કરી હતી અને આજે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ગુજરાતની બહાર પણ મેકઓવર મેનથી ઓળખાય છે, જેમનું નામ છે ચિરાગ શીશાંગિયા. ચિરાગ જામનગર પાસે આવેલા નાના થાવરિયા ગામના વતની છે. જો વાત કરવામાં આવે ચિરાગના પરિવારની, તો તેમના પિતા વ્યવસાયે વાળંદ હતા. વારસાગત વ્યવસાયને પિતાએ જાળવી રાખ્યો હતો અને અભ્યાસ દરમિયાન ક્યાંક ને ક્યાંક જવાબદારી ચિરાગને પણ હતી. ચિરાગના શાળાના અભ્યાસ દરમિયાન જ તેમના પિતાનું અવસાન થતા ચિરાગે આ વ્યવસાયને આગળ વધારવાનું નક્કી કર્યું. તેમના દાદા દ્વારા વ્યવસાય વિશે તેમણે બધું જ શીખવામાં આવ્યું. અભ્યાસ બાદ ચિરાગે આ વ્યવસાયને જ આગળ વધારવાનું નક્કી કર્યું, જેને માટે થઈને તેમના મામા સાથે તેમના સલૂન પર કામ કરવા લાગ્યા અને નોકરી પણ કરવા લાગ્યા. પરંતુ ક્યાંક ને ક્યાંક કામ પ્રત્યે સંતોષની લાગણી તેમને નહોતી અને સંઘર્ષની શરૂઆત પણ થઈ ચૂકી હતી. નોકરી સાથે સલૂનમાં કામ કરવું સરળ નહોતું અને તે સમયે લોકો તરફથી પણ એક નકારાત્મક દ્રષ્ટિ હતી આ કામને લઈને. તેમ છતાં ચિરાગે હાર ના માનીને નક્કી કર્યું નવું લક્ષ્ય, અને તે લક્ષ્ય સાથે જ તેમણે એક નવી શરૂઆત કરી. શરૂઆતથી એક એવા ચેલેન્જથી કે જે એક મોટો પડકાર હતો, જેમાં તેમનો સાથ આપ્યો તેમના પરિવારે, એટલે કે તેમના માતા છાયાબેન અને ભાઈ રવિએ. આ સાહસ હતું એક ગર્લ સલૂન શરૂ કરવાનું, જેમાં જે ગર્લ એક ડ્રીમ જોતી હોય સ્ટાઇલિશ દેખાવાનું, તેને ચિરાગ મેકઓવર દ્વારા પૂરું કરતા હતા. એના માટે સારું જ વિચારીશ કે આગળ આવે. માં માટે તો, માં તરીકે દીકરાની સારી જ લાગણી હોય, ગર્વની જ છે કે નાનો હતો ત્યારથી આ સંઘર્ષ બધો કર્યો છે અને 16 વર્ષે એના પપ્પા એક્સપાયર થઈ ગયા હતા અને એ પછી એને આ શૂન્યમાંથી સર્જન કર્યું છે.
એમની સ્ટ્રગલ બહુ જ છે, મહેનત પણ બહુ છે, હાર્ડવર્ક બહુ કર્યું છે મોટા ભાઈએ. અને હું એવું ઈચ્છું છું કે ભાઈ હજી આના કરતાં ઉપરના લેવલ ઉપર જાય અને વધીને વધુ નામ કમાય. જે મારું બ્રાન્ડ નામ છે, સલૂન નામ છે ચિરાગ સર બ્યુટી શું, જે મારા પપ્પાએ રાખ્યું હતું 1989માં, આજે 2018 આટલા વર્ષ સુધી જે ચિરાગ્સનું નામ છે એ નામને હજી હું આગળ વધારવા માગું છું. અને સેકન્ડ કે હું મારી બીજી એક બ્રાન્ડ ઓપન કરું છું શોર્ટ ટાઈમમાં, એમાં પણ જે ભાઈનું ડ્રીમ છે મેકઓવર જે ગર્લ્સમાં છે, એવી રીતના જ હું મારું બોયસનું પણ હું ડ્રીમ મારું કમ્પ્લીટ કરવા માગું છું. ભાઈ તરીકે કહું તો આજે હું જે કંઈ પણ છું એ મારા મોટા ભાઈના લીધે છું. આજે હું એક સારા બિહેવિયરથી વાત કરું છું, સારા કપડાં પહેરું છું, તેનું પાછળ એક જ કારણ છે, જે છે મોટા ભાઈ, જેમની સ્ટ્રગલ છે, એમની મહેનત છે. એ ના હોત તો હું ઝીરો હોત આજે સુધી. જે કંઈ પણ છે મોટા ભાઈ એક પપ્પા તરીકે હેલ્પ કરે છે, એક મોટા ભાઈ તરીકે, એક ફ્રેન્ડ તરીકે બધી રીતે મને મોટા ભાઈ હેલ્પ કરે છે. ચિરાગ વિશે તો એટલું જ કહીશ કે જેટલે અત્યાર સુધીમાં જેટલે પહોંચ્યા છે મોટા ભાઈ, હજી પણ આગળ વધે. ચિરાગે નક્કી કર્યું હતું પોતાના વ્યવસાયને એક અલગ નામ આપવું ને અલગ કરવો, અને એટલા જ માટે તેમણે નક્કી કર્યું કે મારે કેવો વ્યવસાય કરવો છે જેમાં લોકોના સપના સાકાર થાય. અને એટલા માટે ચિરાગે શરૂ કર્યું એક સલૂન કે જેમાં તેમણે ગર્લ્સના લુકને ટોટલ ચેન્જ કર્યા, મતલબ સ્ટાર્ટ કરી મેકઓવર જર્ની. અને ટૂંક જ સમયમાં તેમણે અનેક ગર્લ્સને આપ્યા ડ્રીમ લુક. સમય જતાં તેમની સખત મહેનત અને જુનૂનને તેમણે એક અલગ લેવલે પહોંચાડ્યા. જે ધીમે ધીમે તેમણે મોડલ્સના મેકઓવર કર્યા, ત્યારબાદ અનેક ફેશન શો અને ઇવેન્ટ્સમાં તેમણે મેકઓવર કરવા માટે આમંત્રણ આવવા લાગ્યા. સમય જતાં તેમની સ્ટાઇલ અને એક અલગ લુકના લોકો દીવાના બની ગયા. ધીમે ધીમે તેમને સિનેમા જગતમાંથી પણ ઓફર્સ આવવા લાગી. અલગ ટાઈપનો મેકઅપ અને હેરસ્ટાઇલિંગ તેમની ઓળખ બની ગઈ. મોડલ્સ અને ગર્લ્સ પોતાનો લુક ચેન્જ કરવા માટે વન ડેસ્ટિનેશન જ સિલેક્ટ કરતી હતી. ચિરાગના સલૂનના નામ પાછળની પણ એક કહાની છે, જેમાં ચિરાગ ઇચ્છતા હતા કે જો કોઈ તેમને પસંદ કરે તો પણ ચિંગ જ નામ આવવું જોઈએ, જો કોઈ તેમને પસંદ કરે તો પણ ચિરાગ જ નામ આવવું જોઈએ, અને જો કોઈ ના પસંદ કરે તો પણ તેમનું નામ જ આવવું જોઈએ. જેથી કરીને તેમણે ચિરાગ સલૂન એવું નામ આપ્યું. અનેક પડકારોની વચ્ચે પણ ચિરાગે હંમેશા પોતાના કામને જ પ્રાધાન્ય આપ્યું છે. એક દીકરા તરીકે, એક ભાઈ તરીકે અને એક વ્યવસાયી તરીકે ચિરાગ આજે એક સફળ વ્યક્તિ છે, જેમના જીવનની શરૂઆત અનેક સંઘર્ષોથી થઈ હતી. ચિરાગ અત્યારે પોતાના વ્યવસાય સાથે એક ટ્રસ્ટ પણ ચલાવે છે, જેમાં તેમણે અનેક જરૂરિયાતમંદ બાળકોને સહારો આપ્યો છે. એટલું જ નહીં, ભૂખ્યા અને ભિક્ષુક બાળકોને પણ જમવાનું આપવાનું નોબલ કાર્ય ચિરાગ કરી રહ્યા છે. અને ભવિષ્યમાં પણ પોતાના વ્યવસાયમાં સફળતા મેળવી આ બાળકો માટે જ ચિરાગ કંઈક કરવા ઈચ્છે છે. અત્યારે ચિરાગ જે મુકામ હાંસલ કરી છે તેની પાછળ તેમની સખત મહેનત, દ્રઢ નિશ્ચય અને પરિવાર જવાબદાર છે, અને સાથે સાથે જવાબદાર છે તેમનું કામ પ્રત્યેનું જુનૂન. કેમેરામેન જીગર મકવાણા સાથે ચૈતાલી શ્રીમાળી, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. તો જોયું ને દર્શક મિત્રો, ચિરાગનું જુનૂન કે જેને તેમને એક સફળ વ્યવસાયી બનાવ્યા. આજે સામાન્ય ગર્લથી માંડીને સેલિબ્રિટી ચિરાગની મેકઓવર આર્ટની ફેન છે, અને એટલા માટે ચિરાગ ધ મેકઓવર મેન તરીકે ઓળખાય છે. કદાચ અનેક લોકો ચિરાગની લાઈફ સ્ટોરીથી પ્રેરણા મેળવશે અને જીવનમાં આગળ વધવાનું માર્ગદર્શન પણ. વધુ એક વ્યક્તિ વિશેષ સાથે મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.